વડોદરામાં ડભોઈ સરિતા ક્રોસિંગ પર 3 માસ પૂર્વે જ બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. મોડી રાત્રે ભારે વાહન બ્રિજ પરથી પસાર થતા બ્રિજની મધ્યમાં બે સ્પામ વચ્ચે ઉપરની સાઈડથી ગાબડું પડતા અહીં સંખ્યાબંધ વાહન ચાલકો અટવાયા. 3 માસ પૂર્વે જ લોકાર્પણ થયેલ ઓવરબ્રિજ 20 કરોડના ખર્ચે એક સાઈડ બનાવવામાં આવી હતી, જ્યારે બીજી સાઈડનું કામ હજી ચાલુ છે. વાહન વ્યવહાર બંને સાઈડ ચાલુ કરી દેવામાં આવ્યો હોય. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રાધામ કરનાળી ચાંદોદ જવા માટે આ બ્રિજ પરથી પસાર થવું પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વીવીઆઈપી કાફલા માટે આ બ્રિજને ઝડપી બનાવવામાં આવ્યો હોય, જેમાં કેટલીક ક્ષતિઓ રહેવાનો આરોપ છે. મોડી રાત્રિ આ બ્રિજ ઉપરથી પસાર થતા ભારે વાહનોને કારણે બ્રિજની મધ્યમાં આવેલ બે સ્પામ વચ્ચે મસમોટું ગાબડું પડ્યું. જો કે મોટી દુર્ઘટના થતી અટકી, પરંતુ અંદાજિત 50 જેટલા વાહનો બ્રિજ પરથી જ ફસાયા. ડભોઈ પોલીસ આવી જતા તમામ વાહનોને સુરક્ષિત રીતે પસાર કરવામાં આવ્યા. બાદમાં બ્રિજને બંધ કરવામાં આવ્યો અને વાહન વ્યવહારને કામ ચલાવ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ સાથે જ આરએનબી વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા. કોન્ટ્રાક્ટરને બોલાવીને રાતોરાત બ્રિજ સમારકામની કાર્યવાહી શરૂ કરાઈ, પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. માત્ર 3 માસમાં જ બ્રિજ પર ગાબડું પડ્યું તો આ બ્રિજ કેટલો સમય ટકશે? સરિતા ફાટક ઉપર બનેલા LC-19માં જે વડોદરા તરફ જવાનો પહેલો અને બીજો સ્પાન છે, એ બંનેની વચ્ચે આપણે જે એક્સપાન્શન જોઈન્ટ હતું એ ટ્રક દ્વારા કરેલા કોઈક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી ગયેલ છે. જે ટ્રાફિક જેમ જેમ વધુ જાય છે તેમ તેમ એક્સપાન્શન જોઈન્ટ નીકળવાના કારણે બે સ્પાનની વચ્ચે રહેલા જે કેન્ટિલિવર સ્લેબ છે એમાં આવતા ઘસારાના કારણે સ્ટીલ એક્સપોઝ થયેલ છે, જે એક્સપાન્શન જોઈન્ટ નીકળ્યા પછીની સામાન્ય ઘટના છે. તો હાલ આપણે ટ્રાફિક બંધ કરીને એક્સપાન્શન જોઈન્ટને સરખો કરવાનો કામ અત્યારે હાલ એજન્સી દ્વારા ચાલુ કરેલ છે. હવે અત્યારે ફરીને જ જવું પડશે ને, રસ્તો બંધ થઈ ગયો, બ્રિજ તૂટી ગયો છે. અત્યારે હવે ગોર ફરીને જવું પડશે ને, 30-35 કિલોમીટર વધશે. બીજું શું, વધારે આગે બ્રિજ બંધ તો એસે જાના પડે ને પોરો કે. વડોદરાથી આવ્યા હતા અહીંયા ડભોઈ, પાછા રિટર્ન થતા ચાંદોદથી જતા હતા તો પાછા ડભોઈ આવ્યા અને બ્રિજ ઉપર ગાબડું પડી ગયું છે, તો હવે અહીંયા પાછા અટવાયા છે અમે.